પંચમહાલના પૂરખલ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવા સાથે ઉમેદવારો હવે જીતવા માટે ખાટલા મીટિંગનો દોર શરૂ કરશે તો નવાઈ નહીં। હાલ તો સરપંચ પદના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે ત્યારે સાચો દાવો તો પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ પડશે। પંચમહાલના શહેરા તાલુકાના ભૂરખલ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે। આ ગામના મતદારો આ વખતની ચૂંટણીમાં ગામનો વિકાસ કરે અને જન જન સુધી સરકારની યોજનાઓ પહોંચાડે તેવા સરપંચના ઉમેદવાર પર પોતાના પસંદગીનો કળશ ઢોળશે તો નવાઈ નહીં। હાલ તો સરપંચના ઉમેદવાર પ્રચાર પડઘમ શાંત થતાં ડોર ટુ ડોર મત વિસ્તારમાં પહોંચી જઈને ખાટલા મીટિંગનો દોર પણ શરૂ કરી દીધો હતો। હાલ તો અહીંના મતદારો 19 ડિસેમ્બરના રોજ ગામનો વિકાસ કરે અને સૌને સાથે રાખીને ચાલે તેવા સરપંચના ઉમેદવારને જીતાડવા માટે મત નાખશે। 3 સભ્યોની અંદર કોઈ પણ સરપંચ તરીકે ચૂંટણીને આવ એમની પાસે એવી અમે કામગીરીની આશા રાખીએ છીએ કે અમારા કામો જે અગાઉ સરપંચોના બાકી છે એ કામો પૂર્ણ કરવાના જે બાકીના કામો છે કે જે અમારા શ્મશાન જવાનો રોડ નથી, ગામનો દરવાજો નથી, ગેટ જે બનાવવાનો છે મુખ્ય એ પણ નથી, એ બધા કામો પૂર્ણ કરાવવા માટેની અમે એમની પાસે અપેક્ષા રાખીશું। જી અત્યારે હાલની પરિસ્થિતિમાં રસ્તાઓ પાણીની સમસ્યા ખરી? હા, પાણીની સમસ્યા ખરી અને દૂર દૂર સુધી લોકોને પાણી ભરવા જવું છે, પડે છે, અમારે તરસંગનું પાણી આવે છે પણ એ અમુક સમયે આવે ના આવે એવું થાય છે। સરપંચ તરીકે ખૂબ જરૂર છે, ગામનો જે અધૂરો કામો છે એને જે આવતો સરપંચ હશે એ પૂરો પાડવા માટે ખૂબ પ્રયત્નશીલ રહેશે અને સરકારશ્રીની યોજનાઓ છે એને પ્રજા સુધી પહોંચાડવા માટે ખૂબ સહકાર આપશે અને એવા સરપંચશ્રીની અમે ઈચ્છા રાખી રહ્યા છીએ। શિક્ષિત, ખાસ તો શિક્ષિત વ્યક્તિ હશે તો જે જાગૃત હશે સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ કરશે અને ખાસ કરીને જે ગામમાં પાણીની રોડ રસ્તાની જે સમસ્યાઓ છે એને દૂર કરવા ખૂબ પ્રયત્ન કરશે કે આવનાર સરપંચ। અમારા ભૂરખલ ગામની અંદર ઘણી જગ્યાએ કાચા રસ્તાઓ છે જેના કારણે ઘણી બધી અગવડો પડે છે, ઘણી સગર્ભાશ્રીઓને તેમને ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી પડે છે। એ મુશ્કેલીનું નિરાકરણ આવે અને લોકોને રસ્તો મળી રહે કે જે બેન દીકરીઓ સાંજે રાતના સમયે બી આવતા હોય તો એમને તકલીફ પડતી હોય, એના કારણે આપણે પાકા રસ્તા બનાવીશું તો પછી એની એ સમસ્યાનું નિરાકરણ આવી શકશે અને ઘરે ઘરે સુધી રોડ તો હોવો જ જોઈએ। સરકારની યોજનાઓ આટલી બધી છે તો એના અમલીકરણ થાય અને લોકો પાસે એ રોડ પહોંચે અને જે ગામની વાહન વ્યવહારની જે સમસ્યા છે એ નિરાકરણ થાય। પ્રિતેશ તરજી, GTV News, પંચમહાલ।